नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर नंबर 15 संभावना स्वाध्याय 15.1 मां प्रश्न 1-5 आपणे आगळना लेक्चर मां जोई गया। आजे आपणे प्रश्न नंबर 6 थी आगळ वधीए। तो जोईए प्रश्न नंबर 6। एक थेलामां લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, તો તે મીઠાઈ નંબર 1 નારંગીના સ્વાદની હોય, નંબર 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? હવે જો બાળકો, અહીંયા તમને એવું જ કીધું છે કે થેલામાં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, કેટલી છે એ આપણને ખબર નથી। તો આપણે પહેલાં ધારણા કરી લઈએ કે ધારો કે થેલામાં લીંબુના સ્વાદની કુલ n મીઠાઈઓ છે, બરાબર। આથી કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? n। કારણ કે થેલામાં માત્ર ને માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। તો જોઈએ નંબર 1। ધારો કે ઘટના એ, પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય। હવે થેલામાં માત્ર લીંબુના સ્વાદની મીઠાઈ છે, નારંગીના સ્વાદની એક પણ મીઠાઈ નથી। આથી ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 0। કારણ કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંખ્યા 0, બરાબર। આથી ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 0। તો જોઈએ સૈદ્ધાંતિક સંભાવના, ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। સાનુકૂળ પરિણામો 0 છે, માટે 0 છેદમાં કુલ પરિણામો n છે, માટે n। 0ના છેદમાં n બરાબર 0। યાદ રાખજો મિત્રો કે કોઈપણ પદ, એટલે કે 0ના છેદમાં કોઈપણ સંખ્યા હોય, કોઈપણ સંખ્યા, તો જવાબ હંમેશા 0 જ આવે, બરાબર છે। ચાલો આગળ વધીએ નંબર 2। પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય, તો થેલામાં જેટલી મીઠાઈ છે એ બધી જ લીંબુના સ્વાદની છે, અને એ મીઠાઈને આપણે એન ધારી છે। તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર એન, માટે પી ઓફ બી બરાબર એનના છેદમાં એન। ઘટના ઉદ્ભવવાના પરિણામો કેટલા છે? એન, અને કુલ પરિણામો પણ એન, માટે એન ભાગ્યા એન એટલે જવાબ આવશે 1, બરાબર છે મિત્રો। ચાલો આગળ વધીએ દાખલા નંબર 7। આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે। તો 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન નથી તેની સંભાવના 0.92 છે। તો બાળકો, આપણે ધારી લઈએ કે ધારો કે ઘટના એ ઘટના એવી ધારીએ કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય, તો એની પૂરક ઘટના કઈ થશે? ઘટના એની પૂરક ઘટના એ બાર। હવે ઘટના એ શું હતી? કે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય, તો એની પૂરક ઘટના શું થશે? કે 2 વિદ્યાર્થીઓની જન્મદિવસ સમાન ન હોય। હવે રકમમાં બાળકો આપણને શું આપ્યું છે? કે સમાન જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના, સમાન ન હોય એ ઘટના આપણે કઈ લીધી છે? એ બાર। તો આથી પી ઓફ એ બાર બરાબર કેટલું થાય? 0.992। હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ ઘટના એ માટે
पी ऑफ ए वत्ता पी ऑफ ए बार बराबर एक। એટલે કે કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટના એ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય? એક। તો જોઈએ બાળકો આપણે આગળ, પી ઓફ એ બરાબર આ પી ઓફ એ બારને પહેલી બાજુ લઈ જઈએ બરાબરની, તો માઇનસ થશે, તો પી ઓફ એ બરાબર એક માઇનસ પી ઓફ એ બાર એક માઇનસ 0.992। તો જવાબ આવશે, જોઈએ આપણે, એક પોઈન્ટ, એક એ પૂર્ણાંક છે, 1.000 માઇનસ 0.992, બાદબાકી કરીએ, 10 કો લીધો, 10 અહીંયા વધશે, 9 અહીંયા પણ 9, અને આગળ અહીંયા આવશે 0। હવે બાદબાકી કરીએ, 10માંથી 2 જાય તો 8, 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય તો 0, અહીંયા એવા પોઈન્ટ, પાછું 0માંથી 0 જાય તો 0, તો જવાબ આપણો કેટલો આવ્યો? 0.008, બરાબર છે મિત્રો? તો પી ઓફ એ બરાબર 0.008। આમ બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.08 છે। ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ, નંબર 8। એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે। બાળકો બે જ કલરના દડા છે, લાલ અને કાળા, 3 લાલ અને 5 કાળા, કુલ દડા કેટલા થાય? તો કે 3 વત્તા 5 બરાબર 8। હવે એ થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે, તો બહાર કાઢેલ દડો નંબર 1 લાલ હોય, નંબર 2 લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો જોઈએ બાળકો, થેલામાં 3 લાલ અને 5 કાળા, કુલ દડાની સંખ્યા કેટલી છે? 3 વત્તા 5 બરાબર 8। તો આપણે કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? 8, બરાબર છે બાળકો? તો થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર 8। તો ઘટના એ, ઘટના શું હતી પહેલી? તો કે ધારો કે ઘટના એ, બહાર કાઢેલ દડો લાલ હોય, આપણને રકમમાં નંબર 1 પર શું પૂછ્યું હતું? કે લાલ હોય, બહાર કાઢેલ દડો લાલ હોય, તો આપણે એ ઘટનાને એ ધારી લીધી કે બહાર કાઢેલ દડો લાલ હોય। હવે થેલામાં લાલ રંગના દડા કેટલા છે? 3, તો થેલામાં 3 દડા લાલ છે। આથી ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 3। ખ્યાલ આવ્યો બાળકો? તો જોઈએ, પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, એટલે 3/8, બરાબર છે? ચાલો આગળ વધીએ, ધારો કે ઘટના બી। હવે આપણને 2 નંબરમાં કયો સવાલ પૂછ્યો હતો? કે લાલ ન હોય, બહાર કાઢેલ દડો લાલ ન હોય, તો એક તો લાલ દડો હતો થેલામાં અને એક તો કાળો દડો હતો। હવે દડો લાલ ન હોય તો એનો મતલબ શું છે? તો દડો કેવો હોય? કાળો હોય, બરાબર છે? તો બહાર કાઢેલ દડો લાલ ન હોય, તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 5 માટે પી ઓફ બી બરાબર 5/8, સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો। બાળકો અહીંયા તમે બીજી રીતે પણ કરી શકો, કે પહેલી સંખ્યા કેવી હતી? કે દડો લાલ હોય, આ લાલ હોય એ દડાની સંભાવના છે, અને આ છે એની પૂરક ઘટના થઈ। ખ્યાલ આવે છે મિત્રો? આ એની પૂરક ઘટના થઈ, તો આ ઘટના આ સંભાવનાને તમે 1માંથી બાદ કરો તો પણ જવાબ આ જ આવશે। એટલે કે માની લો પી ઓફ એ અને પી ઓફ બી એ બંને એકબીજાની કેવી ઘટના થાય? પૂરક ઘટના, કારણ કે ઘટના પી ઓફ એ
અને પીઓ બી બરાબર એ બે એકબીજાની પૂરક ઘટના છે એટલે એક. તો આપણને પીઓ બી બરાબર કેટલા મળશે? તો કે 1 - 3/8. લસા લેશો 8 × 1 = 8. 8 માંથી 3 જાય, કેટલા વધે? 5. 5 ના છેદમાં 8. અહીંયા તમે એ 12 પણ લખી શકો, ખ્યાલ આવ્યો તમને? 5 ના છેદમાં 8. તો આ રીતે પણ ગણી શકાય છે. ચાલો તો આગળ વધીએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી 1 લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, નંબર 2 સફેદ હોય અને નંબર 3 લીલી ન હોય તેની સંભાવના કેટલી? હવે બાળકો એક વસ્તુ ધ્યાન રાખજો કે ઘણી વખત આપણે બોર્ડની એક્ઝામમાં એટલી ઉતાવળથી પેપર લખતા હોઈએ કે આપણે આ ન જેવા શબ્દો તો જોતા જ નથી, કે લીલી હોય ડાયરેક્ટ એની સંભાવના શોધીને લખી નાખીએ છીએ. હોશિયાર વિદ્યાર્થીઓ પણ આવી નાની નાની ભૂલો કરતા હોય, એને નથી આવડતું એવું ન હોય, પરંતુ ટાઈમ પૂરો થઈ જશે એ બીકમાં અને એ બીકમાં આવા નાના શબ્દો એ નથી વાંચતા કે જેથી કરીને એને ભૂલ પડે છે. તો ધ્યાન રાખજો બાળકો કે જ્યારે પણ તમે ગણિતના પેપર, ગણિતનું પેપર આપવા બેસો અથવા તો ગણિતનો કોઈ પણ દાખલો તમે ગણવા બેસો, રકમને તમારે 2 વાર તો વાંચવાની જ વાંચવાની ને વાંચવાની, ત્યારબાદ એ રકમને સમજવાની અને પછી જ આગળ દાખલો ગણવાનો, બરાબર? ચાલો તો જોઈએ પેટીમાં કેટલા કલરના દડા, સોરી લખોટીઓ છે? 5 લાલ 8 સફેદ અને 4 લીલી, બરાબર? તો કુલ પરિણામો કેટલા થાય, કુલ લખોટીઓ કેટલી થાય જોઈએ. તો પેટીમાં રહેલ કુલ લખોટીની સંખ્યા 5 + 8 + 4, એટલે કુલ કેટલી થાય? 17, બરાબર છે બાળકો? ચાલો તો કુલ આ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? 17. એટલે અહીંયા લખ્યું છે કે પેટીમાંથી 1 લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર 17, બરાબર છે? ચાલો આગળ વધીએ. તો ઘટના એ શું છે? તો કે આપણે ધારી લઈએ લાલ હોય, બરાબર? તો લાલ લખોટીની સંખ્યા કેટલી છે? રકમમાં 2, 5, બરાબર? તો જોઈએ આગળ. આપણે ધારો કે ઘટના એ બહાર કાઢેલ લખોટી લાલ હોય, બરાબર? તો પેટીમાં 5 લાલ લખોટી છે. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 5. માટે પી ઓફ એ બરાબર 5 ના છેદમાં 17. 5 એ ઘટના એના સાનુકૂળ પરિણામો છેદમાં આખા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. હવે નંબર 2 પર એવું કીધું છે કે બહાર કાઢેલ લખોટી સફેદ હોય, તો આપણે એને ધારી લીધી. ધારો કે ઘટના બી બહાર કાઢેલ લખોટી સફેદ હોય, તો પેટીમાં સફેદ લખોટીઓ કેટલી છે? 8. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 8. અને આથી પીઓ બી બરાબર 8 ના છેદમાં 17. અહીંયા ભાગ ઉડતા નથી એટલા માટે આને જવાબ ગણીશું, બરાબર? એનાથી આગળ વધીએ જોઈએ. ત્રીજી ઘટના એવું કહે છે કે લીલી ન હોય તેની સંભાવના કેટલી, એવું પૂછેલું છે. તો આને આપણે ઘટના સી ધારી લઈએ. ધારો કે ઘટના સી બરાબર બહાર કાઢેલ લખોટી લીલી ન હોય, બરાબર? તો એનો મતલબ એવો છે કે બહાર કાઢેલી લખોટી કાં તો સફેદ હોઈ શકે ને કાં તો લાલ હોઈ શકે. હવે સફેદ લખોટી 5 છે અને
लाल लखोटी पांच छे अने सफेद लखोटी आठ छे, तो आठ ने पांच तेर, तो शक्य परिणामों केटला थाय तेर। तो घटना सी ना सानुकूल परिणामों की संख्या बराबर तेर माटे पी ऑफ सी बराबर तेरना छेद में सत्तर। हवे बाळको तमे अहींया एवी रीते पण गणी शको, जो हूँ तमने कहूँ के आ घटना ने आपणे बीजी रीते पण लखी शकीए के धारो के घटना सी आपणे एवुं धारीए के लखोटी लीली होय एवुं धारी लईए, तो आनी पूरक घटना शुं थाय सी बार पी ऑफ सी बार बराबर के लीली न होय। आपणने पूछ्युं छे शुं, तो के लीली न होय ते घटनानी संभावना शोधो। तो हवे लीली लखोटी केटली छे आपणे जोईए, तो लीली लखोटी चार छे, टोटल चार लीली लखोटी छे बराबर। तो पी ऑफ सी बराबर शुं आवशे, पी ऑफ सी बराबर चारना छेदमां सत्तर। ख्याल आव्यो बाळको? तो पी ऑफ सी बार शोधीए, तो आपणने खबर छे कोई पण घटना पी ऑफ सी वत्ता एनी पूरक घटना एटले पी ऑफ सी बार बराबर एक थाय बराबर। तो जोईए पी ऑफ सी बार आपणे शोधीए, तो आ पी ऑफ सी ने पेली बाजू लई जाओ आपणे, एक वन माइनस चारना छेदमां सत्तर लसा लो, सत्तर माथी चार काढवाना केटला वधे तेर, तेरना छेदमां सत्तर। ख्याल आवशे बाळको? तो आवी रीते पण तमे दाखलो गणी शको बराबर। बस आजना दिवसे आटलू, આગળનું આવતા લેક્ચરની અંદર જોઈશું બાળકો, અને આ જે દાખલાઓ છે એ તમારી નોટબુકની અંદર લખજો અને પ્રેક્ટિસ કરશો। થેન્ક યુ।